જે બેઠકની ચૂંટણી યોજાઈ હતી તેની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી ત્યારે પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકમાંથી બે કોંગ્રેસના ફાળે ગઈ છે અને બે ભાજપના ફાળે ગઈ છે સિદ્ધપુર અને રાધનપુર જે બેઠક છે તે ભાજપના ફાળે ગઈ છે જ્યારે પાટણ અને ચાણસમાં આ કોંગ્રેસના ફાળે ગઈ છે ત્યારે જે ચાણસમાં બેઠકની જો વાત કરવામાં આવે તો સૌથી રસાકસી ભરી જંગ આ બેઠક ઉપર જોવા મળી અને પાતળી સરસ સરસાઈથી કહી શકાય કે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ ઠાકોરે જીત મેળવી છે આમ પાટણમાં કુલ ચાર બેઠકમાંથી બે બેઠકો ભાજપે કબજે કરી છે અને બે બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ છે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ સાબરકાંઠા જિલ્લાની ખીડબ્રહ્મા બેઠક પર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધરીનો એક હજાર છસો ચોસઠ મતથી વિજય થયો ત્યારે આ જીત તુષાર ચૌધરી નહીં પરંતુ સ્થાનિકોની જીત હોવાનું તુષાર ચૌધરીએ જણાવ્યું અને કોંગ્રેસના તેમના પિતાના કામોથી તેમને પ્રજાએ ચૂંટ્યા હોવાની વાત પણ તુષાર ચૌધરીએ કહી બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અશ્વિન કોટવાલથી રિકાઉન્ટિંગની પણ માંગ કરી પરંતુ માર્જિન વધુ હોવાને લઈને રિકાઉન્ટિંગ આપવામાં ન આવ્યું અને કોંગ્રેસના